હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે સોમનાથ હું આવેલો છું. અત્યારે સોમનાથમાં અંદર જે આ મોલ છે, તે અલગ અલગ દુકાનો છે બધી, ચાટપુરી ને દહીંપુરી ને. ત્યાં જે ચિરાગભાઈ, પૂજા અને અમે બધા ઘરના લોકો આવીએ છીએ. બગે બીજા લોકો શોપિંગમાં છે. મારી સાથે છે એક મલ્ટી કેરેક્ટર વ્યક્તિ મળી ગયા. અને માણસો પોતાના રોજીરોટી માટે શું શું કરે છે, આપણે આ લોકોને સલામ કરવી જોઈએ કે આટલી મહેનત કરીને આવી જે વાનરનું સ્વરૂપ કરીને એક્ટિંગ કરી રહ્યા છે. આ લોકો કંઈ રસ્તામાં મળે કોઈ તો એને બે મિનિટ જે તમને યોગ્ય લાગે થોડુંક મદદ કરી દેવી, કારણ કે આ બધું જે આ લોકો કરી રહ્યા છે પાપી પેટ માટે કરી રહ્યા છે. શું આ મોટા ભાઈ, તમારું નામ શું છે? સુરેશ રાઠોડ. સુરેશ રાઠોડ, જોઈ લો, આ એક મંકીને આખો વેશ કરીને સવારથી સાંજ સુધી આવી રીતે મહેનત કરી અને એક્ટિંગ કરીને પોતે હું આ બોલો બે શબ્દ તમે સુરેશ, તમે કંઈક તમારી પ્રતિભા તમે આમાં મને બતાવો. હું આ મંકી મેનનું જે પ્રોગ્રામ કરું છું એ મારા વિકલાંગ તરીકે હું કરું છું. બરાબર. કારણ કે મજૂરી કે મહેનત કરી શકું એમ છ નહીં. મારું ગામ વીરપુર જલારામ છે અને વીરપુર જલારામ ભુલેશ્વર નગર વિસ્તારમાં રહું છું. અને મદદ ના આપી શકો તો કાંઈ નહીં, પણ મારા જેવા કોઈ પણ મજબૂર માણસ આવ્યા હોય તો એને દુઃખી ના કરતા, એટલે મારી નમ્ર વિનંતી છે. જય સોમનાથ અને જય શ્રી રામ. જય શ્રી રામ. હવે બે મિનિટ તમે જાક તમારો એક કર્તવ્ય નાનો બતાવી દો અમારા ફ્રેન્ડ્સ વ્યુઅર્સને, નાનો એવો છલાંગ લગાડવાનો કે નાનો જે પ્રોગ્રામ જોઈ લ્યો. મંકી મેન આ લોકોનો એક્ટિંગ જે રીતે કરી છે બહુ સરસ કરી રહ્યા છે. તમને કોઈ પણ જગ્યા આ ટાઈપના બહુ રૂપિયા વ્યક્તિઓ મળે તો ફૂલની ફૂલની પાકડી જરાક આપવી, એને પ્રોત્સાહિત કરવા. એનું ઘર આના ઉપર ચાલે છે. થેન્ક યુ. તમારે કોઈ પણ પ્રસંગ હોય ગમે ત્યારે તો આ ભાઈને તમારો એક નંબર હોય તો આપી દેવો, તો વ્યુઅર્સને તમારે કોન્ટેક કરવો હોય તમારે પ્રસંગમાં તમે આવી રીતે પરફોર્મ. શું છે તમારો નંબર? 76006276. જોઈ લે, હજી એકવાર બોલી રાખજો. 76006276, ગામ વીરપુર જલારામ. વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. તમે શું સારું કામ કરી રહ્યા છે, આમ નામ તમને સફળતા મળે, ખૂબ આગળ વધો તમે. થેન્ક યુ. જય શ્રી રામ. હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું આજે પાછો સોમનાથ દર્શન કરવા. જે હું અગાઉનો વિડીયો પણ બનાવેલો છે, મેં ભાનુબેન નામ છે ને તમારું, શું નામ છે બેન? લાભુબેન. લાભુબેન છે અને આજે એના હસબન્ડ બંને સાથે છે. શું આપણું મોટા ભાઈ? રવિન્દ્રભાઈ. હા, રવિન્દ્રભાઈ. આજે આ લોકો જે ચલતા ફિરતા અન્ન ક્ષેત્ર અહીંયા જો એ લોકોનું એક સેટઅપ અનેક વખત મેં બનાવેલું છે. હજી એકવાર હું જેટલી વાર અહીંયા આવું સોમનાથ દર્શન કરવા, આ લોકોની હું અચૂક મુલાકાત લઉં અને મારાથી આર્થિક જે મદદ થાય હું ચોક્કસ આપું. બરાબર. આ લોકો રેડી જ હોય, આ લોકો જરાક અમુક સોમનાથની અંદર અમુક ડિમોલિશનના હિસાબે આ લોકોએ પોતાની જગ્યા બદલાવી નાખી છે. થોડુંક પહેલાં મંદિરની બાજુમાં હતા, આ લોકો અહીંયા આવી ગયા. આ લોકોની અવિરત સેવા ચાલુ જ છે તેમ. અને કેમ છો રાજભાઈ? હા, તમે હવે મારે કંઈ વધારે પરિચય દેવાનો આવતો જ નથી. રેગ્યુલર આપને આમ સારું સારું સહકાર્ય કરતા રહ્યો ને ઉપરવાળા જય સોમનાથ ઉપરવાળા તમને ખૂબ ખૂબ આપશે ને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજનું મેનુમાં શું શું હતું? ચાવલ, સબ્જી, રોટી, કઢી. આજે પૂરો થવા આવ્યો છું. આ ચાવલ છે, દાળ છે, રોટલા. હવે રેગ્યુલર આ લોકોને રોટલો રોટલી બંને છે. હા,
પાણી સંભાળવાની પણ પાછળ વ્યવસ્થા છે, બેઠવાની વ્યવસ્થા છે, આ જગ્યા ના અભાવે પણ અન્ય લોકો કોઈ પણ આવીને આપણે જમી શકે છે. આમાં હું જ વધારે જે લોકો લેતા હોય લાભ, એ લોકોનું શૂટિંગ મારાથી ન ઉતારે, કારણ કે એ લોકોને પોતાનો ઈગો હર્ટ થાય કે મારું શૂટિંગ ઉતારે છે, એટલે એ નો હું ઉતાર બનાવી દઉં. એની તમને ખૂબ ખૂબ શુભકામના, આમને આમ આગળ વધતા રહેજો. આ સાથે ફૂલ ભીડ છે આજે સોમનાથ મહાદેવ. હા, આ ડિમોલિશનના હિસાબે આજે ઘણી બધી આ લોકો બધા વેપારીઓને પણ તકલીફ છે, પણ હવે મહાદેવ માટે જ છે જે કંઈ છે, અને આપણે એના ઉપર જ દબીએ છીએ, એટલે એના નામ ઉપર તો આપણે એમાં થોડીક અગવડતા છે, તો આપણે સહન કરી લેવું. હા, એની કૃપા છે, એની કૃપાથી જ બધા આવે. ચલો, ખૂબ ખૂબ આભાર તમારો. જય સોમનાથ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવશું.